જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખી ગયા? કોને યાદ છે બોલો? હા, આપણે પાઠ 17 પત્રનો પ્રવાસ એ પાઠ શીખી ગયા, બરાબર ને? એ પાઠમાં આપણે પત્ર વિશે અને ફોન વિશે ઘણી બધી માહિતી મેળવેલી હતી, બરાબર ને? એમાં સૌથી પહેલાં આપણે જોયેલું કે એક છોકરી છે તો તેના દ્વારા પત્ર લખાયેલો હતો, તો એ પત્ર કોણે લખેલો હતો? કોને યાદ છે? હા, એ પત્ર સામીરા દ્વારા લખાયેલો હતો. અને સામીરાએ કોને પત્ર લખ્યો હતો? હા, બરાબર છે, સલમાનને પત્ર લખ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કે સામીરાએ જે સલમાનને પત્ર લખ્યો હતો, તો એ કેવી રીતના એના સુધી પહોંચે છે પત્ર, તો તેના વિશે આપણે જોઈ ગયેલા. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. હું પત્ર છું, મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. મને પેટીમાં મૂકવામાં આવ્યો, તપાલીએ મને બહાર કાઢ્યો, મને બેગમાં મૂક્યો, તપાલીની સાયકલ ઉપર મેં સવારી કરી. હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો, મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો, મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર ચાલુ થઈ. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા, બધા અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો, ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યો. અહીં એકબીજાની છાપ મારા પર છપાઈ. છેવટે તપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું, એક પોસ્ટકાર્ડ હતો. ફ્રેન્ડ્સ, આપણે એક પોસ્ટકાર્ડ પણ જોયેલો, અને તેમાં કેવી રીતના પત્ર લખાય છે તો તેના વિશે પણ આપણે જોયેલું. તો ચાલો આજે આપણે ફરી એકવાર જોઈએ કે પોસ્ટકાર્ડની અંદર પત્ર કેવી રીતે લખવામાં આવે છે, તો તેને આપણે યાદ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા સામીરાએ જે પત્ર લખ્યો છે સલમાનને, તે આપ્યો છે. જુઓ, સાઈડ પર શું લખ્યું છે? એનું સરનામું. એમાં લખ્યું છે પહેલાં એનું નામ, તો કે સલમાન, બ્લોક નંબર 3, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ. અને છેલ્લે નીચે પિનકોડ નંબર અમદાવાદનો એણે લખ્યો છે. તો આ બાજુ જમણી બાજુ, પત્રની જમણી બાજુ સરનામું લખવાનું હોય છે, અને ડાબી બાજુ ટૂંકમાં આપણે શું એને કહેવું છે આપણા ફ્રેન્ડને, તે લખવાનું છે. અહીંયા સામીરા જે લખે છે તે અહીંયા બતાવ્યું છે. તે કહે છે, સલમાન તું કહે, કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન. લે સામીરા. તો ફ્રેન્ડ્સ, આ રીતે પત્રની ડાબી બાજુ આપણે જે વિગત હોય તે લખવાની હોય છે, અને પત્રની જમણી બાજુ ઉપર એક ટિકિટ પણ લગાડેલી જોવા મળે છે. તો કોઈ ફ્રેન્ડ્સ, આમ તો આપણે જોયેલું હતું કે પોસ્ટ ઓફિસમાં ટપાલની આપલે થતી હોય છે, બરાબર ને? આપણે ટપાલ આપીએ છીએ અને એની આપલે થાય છે, બરાબર? આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં બીજા ઘણા બધા કામો પણ થતા હોય છે, તેના વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવેલી, યાદ છે ને? કોણ બોલશે? ચાલો બોલો એક પછી એક. હા, બરાબર છે. તો ચાલો આજે આપણે ફરી એકવાર જોઈએ કે પોસ્ટ ઓફિસમાં કયા કયા કામ થાય છે, તેના વિશે આજે ફરી એકવાર સમજીએ. ફ્રેન્ડ્સ, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે, કોણ કહેશે? બોલો એક પછી એક બોલો બધા. જો, પહેલાં તો શું આવશે કે આપણે જેવા પોસ્ટ ઓફિસમાં પ્રવેશીએ, અંદર જઈએ, એટલે જુદી જુદી બારીઓ ઉપર જુદા જુદા કામ થતા જોવા મળે છે. તો એ કામમાં શું શું હોઈ શકે? તો કે એક બારી પર ટિકિટ, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ, આ બધા વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. ત્યારબાદ બીજી બારી ઉપર શું હોઈ શકે?
તો કે બીજી બારી પર આપણે જો કોઈ પાર્સલ આપણું બહાર ગામ મોકલવું હોય, પાર્સલ એટલે કે એની અંદર કોઈ વસ્તુ મૂકીને આપણે કોઈક આપણા સગાવાલાને ત્યાં બહાર ગામ મોકલવું હોય, આપણું સગુવાલું જો બહાર રહેતું હોય, તો તેનું ફોર્મ ભરીને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થતું હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજી બારી ઉપર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો એ મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તો તેના ઉપર સિક્કા અને ગામ, તાલુકા, જિલ્લા, અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે. અને આ ઉપરાંત નાની બચત, બચતપત્રો, રેકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું આપણને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પત્ર ઉપરાંત આપણે બીજી કઈ વસ્તુની વાત કરેલી હતી આપણે આગળના વિડીયોમાં, કોને ખબર છે બોલો? અરે હા, આપણે મોબાઈલ ફોન અને ટેલિફોનની વાત કરેલી હતી, બરાબર ને? આમ તો તમે બધા જ મોબાઈલનો યુઝ કરો જ છો, હે ને? હમણાં તો તમે વિડીયો પણ મોબાઈલમાં જ ભણો છો, એટલે તમને મોબાઈલમાં ઘણું બધું આવડતું હશે, આવડે છે ને? હા, તો ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે તમને પત્ર લખવાનો ગમે કે ફોન કરવાનો ગમે. હા, બરાબર છે, બધા એક જ સરખો જવાબ આપ્યો, બરાબર ને? ફોન કરવાનો, કારણ કે પત્રમાં શું થાય છે કે વાર લાગે છે, 2-3 દિવસ ચાલ્યા જાય છે, જ્યારે ફોન પર આપણે સીધી વાતચીત કરી શકીએ છીએ. હવે તો ફોનમાં કેવું હોય છે, વિડીયો કોલિંગ, ફેસબુક, વોટ્સઅપ, બરાબર ને, મેસેજ, આપણે બધું જ કરી શકીએ છીએ, બધી જ સુવિધા આપણને ફોનમાં જોવા મળે છે. આથી આપણને બધાને જ ફોનનો ઉપયોગ કરવાનો ખૂબ જ ગમે છે, તો આપણે તેના વિશે પણ ઘણી બધી વાત કરેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર આ ફોન વિશે માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, હવે તો બધાની જ પાસે મોબાઈલ જોવા મળે છે. આ ઉપરાંત ફોન આપણને ટેલિફોન બૂથ ઉપર, આપણા ઘરમાં, સ્કૂલમાં, કોઈ પણ કંપનીમાં, બરાબર ને, વિવિધ કર્મચારીઓની ઓફિસમાં, આમ ફોન લગભગ હવે તો બધા જ વાપરતા હોય છે અને બધા જ પાસે આપણે હવે ફોન જોઈ શકીએ છીએ. ફ્રેન્ડ્સ, ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણે કોને કોની સાથે વાત કરી શકીએ છીએ, કોણ કહેશે બોલો? અરે વાહ, બરાબર છે ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પણ કોઈની સાથે વાત કરવાનું મન થાય એટલે આપણે તરત જ ફોન દ્વારા આપણે આપણા મિત્ર કે સગા સંબંધીને ફોન કરીને આપણે તરત જ એમની સાથે વાત કરી શકીએ છીએ. જ્યારે પત્રમાં કેવું હોય છે કે આપણે પત્ર લખીએ છીએ તો તે પત્ર 2-3 દિવસ પછી આપણા ફ્રેન્ડ કે મિત્ર સગા સંબંધીને પહોંચે છે, કે જેને આપણે પત્ર લખ્યો હોય તો તેને 2-3 દિવસ પછી પહોંચે છે. પરંતુ ફોનમાં કેવું હોય છે કે આપણે તરત જ એ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે ટેલિફોન અને પત્ર વિશે પણ, પત્રમાં પણ શું સરખું છે, શું જુદું છે, બરાબર ને, તેના વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી, જોયેલું ને આપણે? તો ચાલો આજે આપણે ફરી એકવાર જોઈએ કે પત્ર અને ફોનમાં શું સરખું છે અને શું જુદું છે. તો આજે ફરી એકવાર તેની માહિતી મેળવીએ. બાર મિત્રો, આપણે અહીંયા પત્ર વિશે પણ માહિતી મેળવી અને ટેલિફોન વિશે પણ માહિતી મેળવી. તો ચાલો હવે આપણે જોઈએ કે ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે, એટલે કે સરખાપણું અને જુદાપણું વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીએ. તો ચાલો આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, પહેલાં કોણ કહેશે ટેલિફોન અને પત્રમાં શું સરખું છે બોલો? હા, બરાબર છે કે ટેલિફોન અને પત્ર બંને એ સંદેશાની આપ લે કરે છે, એટલે કે આપણે જે વસ્તુ કોઈક વ્યક્તિને જેને પણ કહેવી હોય તો એ વ્યક્તિને આપણે ટેલિફોન દ્વારા પણ કહી શકીએ છીએ અને પત્ર દ્વારા પણ કહી શકીએ છીએ, એટલે કે સંદેશાની આપ લે થાય છે. ત્યાર પછી જુદાપણુંમાં શું આવશે, એટલે શું જુદું છે બંનેમાં, કોણ કહેશે બોલો? હા,
બરાબર છે કે ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પરંતુ પત્રમાં આપણે આવું થઈ શકતું નથી, એટલે કે પત્રમાં સામેથી અવાજ આવતો નથી. અને હવે તો ફ્રેન્ડ્સ મોબાઈલનો યુગ છે, એટલે તો આપણે તો વિડીયો દ્વારા પણ રૂબરૂ વાર્તાલાપ એટલે કે વાતચીત કરી શકીએ છીએ. ફેસ ટુ ફેસ વિડીયો કોલમાં આપણે હવે સામેવાળી વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ હજુ પણ એક વસ્તુ સરખું આવશે. શું આવશે ટેલિફોન અને પત્રમાં? કોણ કહેશે? હા, કે બંને, એટલે કે ટેલિફોન અને પત્ર એ બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. અને જુદાપણુંમાં શું આવશે? હા, કે પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા આપણે તરત જ વાતચીત કરી શકીએ છીએ. પત્રને પહોંચતા બેન ફ્રેન્ડ્સ 2-3 દિવસ લાગી જાય છે, પરંતુ ફોન દ્વારા આપણે તરત જ જે વ્યક્તિ સાથે વાત કરવી છે તો તેની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ હજુ પણ એક સરખી વસ્તુ આવશે બંનેમાં, ટેલિફોન અને પત્રમાં. કોણ કહેશે? બોલો. હા, કે બંને એ સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે. સંદેશો એટલે કે આપણે જે વ્યક્તિને કંઈક કહેવું હોય તો એને સંદેશો કહેવાય, તો એ એટલે બંને વસ્તુ સંદેશાના માધ્યમ તરીકે કામ કરે છે. અને એમાં જુદાપણુંમાં શું આવશે? કે પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહેલી છે, એટલે કે કોઈ વખત પત્ર ખોવાઈ જાય છે, પરંતુ જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓ સામસામે સમાચારની આપ લે કરી શકે છે, એટલે એમાં કોઈ કઈ વસ્તુ ખોવાવાની ટેન્શન રહેતું નથી. જ્યારે પત્ર તો કોઈ વખત અટવાઈ પણ જવાની સંભાવના રહે છે. તો ફ્રેન્ડ્સ આ રીતે ટેલિફોન અને પત્રમાં અમુક વસ્તુ સરખું જોવા મળે છે, જ્યારે અમુક વસ્તુ આપણને જુદું જોવા મળે છે. ફ્રેન્ડ્સ આપણા લખેલા પત્રમાં આપણે કઈ વિગત લખવાની બાકી રહી ગઈ હોય તો તે પત્ર આપણે જ્યાં મોકલવાનો છે તો ત્યાં પહોંચતો નથી. કોને ખબર છે? બોલો. હા, બરાબર છે. ફ્રેન્ડ્સ આપણે જેને પત્ર લખ્યો છે જો તેનું સરનામું જ આપણે નહીં લખ્યું હોય તો આપણો પત્ર એ વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી. ત્યારબાદ ફ્રેન્ડ્સ પત્રમાં શું રહી ગયું હોય તો જે આપણે પત્ર મેળવનાર વ્યક્તિ છે એટલે જેને પત્ર મોકલવાનો છે તો એ લોકોએ દંડ ચૂકવવો પડે છે. કોણ કહેશે? બોલો. હા, જો આપણે એટલે કે પત્ર લખનાર ટિકિટ લગાડવાનું ત્યાં ભૂલી જાય પત્ર પર તો જે વ્યક્તિને પત્ર આપણે મોકલીએ છીએ તો એ લોકોને દંડ ચૂકવવો પડે છે. તો ફ્રેન્ડ્સ આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે આ પાઠમાં તમે સારી એવી સમજ પડી ગઈ હશે. પડી ને બધાને? ઓકે. અને બધાએ જ આ પાઠમાં આપણે જે શીખ્યા છે એ વસ્તુ યાદ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, ટેક કેર.